ભાવનગર શહેરના હાદાનગરના વૃદ્ધનું જ્વેલ સર્કલ નજીક અપહરણનો આક્ષેપ અમરેલીના બાબરા નજીકથી મૃતદેહ મળ્યો. ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ નામના આધેડ હીરાની દલાલી કરતા હોય અને તેનું ભાવનગર શહેરના જ્વેલ સર્કલ નજીકથી કેટલાક ઇસમો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણ બાદ આધેડની હત્યા કરી તેના લાશના નિકાલ માટે બાબરા નજીકના ધરાઈ ગામે લઈ જઈને ડીઝલ નાખી સળગાવવામાં આવી હતી. તે સમયે સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી જતા સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. હાલ આરોપીઓ પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળેલ છે. તેમના પરિવારજનો ઘટનાના પગલે એ ડિવિઝન પહોંચ્યા. ઘટનાને લઈને ડીવાયએસપી સહિતનો કાફલા એ ડિવિઝન પહોંચ્યો. આદનગર મારું શું અને મારો ભાઈ સાહેબ ભગવાનનો માણસ હતો. આ લોકોએ જે કંઈ મારા ભાઈને માર્યો છે ને એ ગાયના વાછરડાને માર્યો છે, સમજા. અને એ કોઈ નિર્દોષ માણસ હતો. આખા ભાવનગરની અંદર કોઈ પૂછજો જો આ વ્યક્તિએ કોઈનું ખરાબ નથી કર્યું અને સાધુ જેવું જીવન જેનું જીવતો હતો ભલામણા, અને એનું કોઈ ષડયંત્ર કરીને આ લોકોએ મારા ભાઈને મરી નાખેલું છે. કોઈનું ખરાબ મારા ભાઈ નથી કર્યું. ગમે તે જ્ઞાતિ ન હોય તો એને ખબર આવેલું છે, એને પીવરાવેલું છે, એને પૈસા આપેલા છે. એને ભાઈ ન હોય તો એ બીજા ભાઈ થઈ એને આપેલું છે. અને આ મારા ભાઈને જેને માર્યો છે ને એને હું તો કોઈ આકરા માકરી સજા થવી જોઈએ, ચાહું તેને અનચળ નહીં લઈ અને મારા ભાઈની લાશ પામે નહીં. જોખમ તો સાહેબ, કારણ કે હીરા વેચે, બજારમાંથી હીરા લઈને વેચે, એટલે જોખમ તો હોય ને. એટલે આ લોકોને ખબર હોય કે આ દલાલી કરતો હતો અને હીરા બજારને લઈ લે, એને ખબર હોય ને જે મારવા વાળા એ. અને બીજાએ કીધું કે તો આ બધા પછી હીરા લઈ લે અને હાલ આપણે વેચાવી એમ કરી મારા ભાઈને આ લોકો લઈ ગયા. બીજા રાઠોડ ભૂપતભાઈ ઉકાભાઈ મારું નામ છે, મારા મોટા ભાઈ છે. આ લોકો કાલ બપોરે 3 વાગ્યા થી ઘરે થી નીકળ્યા અને લઈ ગયા છે. જોઈ સર્કલ ગાડી એની ટુ વ્હીલ મુકાવી છે, ત્યાંથી 4 વ્હીલ માં લઈ ગયા છે. હવે લઈ જવા વાળા વ્યક્તિને પાછા અમે નથી ઓળખતા, પણ એને હારે રહેવા વાળા જ હોય છે. 3 જણા છે એવામાં હીરાનું જોખમ એની પાસે હતું, બજારનું, હીરા બજારનું કરતા, દલાલીનું કરતા, જોખમ એની હારે હોય જ છે. અત્યારે બાબરા પાસેથી લાશ મળી એવી સમાચાર છે. અપહરણ કરીને, અપહરણ જ કર્યું હોય તો અપહરણ કરીને મારી નાખ્યા છે. જ્વેલ સર્કલે થી લઈ ગયા હતા, ભાવનગર જ્વેલ સર્કલે થી અપહરણ કરી લઈ ગયા છે. આદનગર ના મારા મોટા ભાઈ છે. આ ભાઈ ઈ હીરામાં છે લગભગ 15-20 વર્ષથી છે, દલાલી નું કરે છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દેવનભાઈ રાઠોડ ફરિયાદીએ એક ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં તેઓના પિતા શ્રી ધીરુભાઈ રાઠોડ ઘરેથી કહીને ગયા કે હું કિશન ચુડાસમા, મનર ખસિયા અને રાહુલ પરમાર સાથે હું જે નજીકના જે છે તળાજા ગામે હીરાના વેપારીને મળવા માટે જઈએ છીએ, અને આ જે ધીરુભાઈ રાઠોડ એ હીરાના દલાલ હોય તેઓના તમામ મિત્રો સાથે તળાજા ગામે જાય છે. બાદમાં તળાજા ગામેથી એ લોકો વચ્ચે કંઈ બોલાચાલી થાય છે અને આ કામે જે તેઓના જે પુત્ર જે છે તે આ ધીરુભાઈનો અવારનવાર કોન્ટેક કરતા તેનો મોબાઈલ બંધ મળે છે. આ કામેના સાહેબ જે છે દિનેશભાઈ જાદવ તે બી આ ધીરુભાઈનો કોન્ટેક કરતા તેઓનો મોબાઈલ બંધ મળે છે. અને મોડી રાતે બાબરા પોલીસ સ્ટેશનના ધરાઈ ગામે જે નાઇટમાં જે પોલીસ કર્મચારીઓ હતા તેઓ આ અવાવરૂ વિસ્તારમાં મોટી આગ લાગેલી હોય એવું તેઓને જણાતા આ વિસ્તારમાં જાય છે અને ત્યાં 3 ઇસમો મળે છે અને 1 લાશ મળે છે. તો તેઓની વિસ્તૃત રીતે પૂછપરછ કરતા આ કામે જે મૃત્યુદેહ છે તે ધીરુભાઈ રાઠોડનો છે અને જે 3 ઇસમ જે છે એ કિશનભાઈ ચુડાસમા, મનર બસિયા અને રાહુલ પરમાર નામના માણસો છે. સાથે તેઓને જે હીરા બી પોલીસે રિકવર કરેલા છે અને ત્યાં ગાડી પડેલી હોય ત્યાંથી જે
લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈસી એ આ કામગીરી કરેલી છે. તેના કામે અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. ઓકે સર.